હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ ଅનધર વિડિયો ઓફ ઓર ચેનલ સો આજના લેક્ચર ની અંદર આપણે ધોરણ 12 ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન એની અંદર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને એક ક્ષેત્રો આજના લેક્ચર ની અંદર આપણે એક નવી થિયરી જોવાની છે નવો ક્વેશ્ચન જોવાનો છે કે જે આપણી પાસે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચા ની <li> મળતો વિદ્યુત ક્ષેત્ર આવા જે પાતળી ગોળીય કવચ છે એ કવચ ની ઉપર પણ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે કવચની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર મળશે અને કવચની બાર પણ વિદ્યુત ક્ષેત્ર મળશે કેવી રીતના પહેલા હું તમને સમજાવું મને લખ આપણી પાસે જો એ ગોળીય કવચ છે પાતળી ગોળીય કવચ બરાબર તો આ જે કવચ રહ્યું એના બહારના વિસ્તારમાં પણ આપણને શું મળશે વિદ્યુત ક્ષેત્ર મળશે અંદરના વિસ્તારમાં પણ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે અને જે કવચ રહી એના ઉપર પણ આપણને શું મળશે વિદ્યુત ક્ષેત્ર મળશે તો આપણા ત્રણે ત્રણ જે અલગ અલગ ટોપિક રહ્યા એને જોવાના છે તો કે પાતળી ગોળીય કવચના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પાતળી ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને પાતળી ગોળીય કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે ત્રણે ત્રણના અલગ અલગ સૂત્રો સાબિત કરવાના છે સિમ્પલ થિયરી છે વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યો કમ્પ્લીટ તમને આવડી જશે એ મારી ગેરંટી છે બરાબર સ્ટાર્ટ કરીએ નંબરની અંદર પ્રશ્ન શું કે પાતળી પાતળી કવચના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર તો પહેલા નંબરની અંદર આપણે શોધીએ જે પાતળી ગોળીય કવચ રહી એના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ આકૃતિ દોરેલી છે હું તમને ફરીથી સમજાવી દઉં માની લો કે આપણી પાસે શું છે એક પાતળી ગોળીય કવચ છે કવચના બહારના વિસ્તારમાં આપણે પેલા તો ગોળે કચ્છના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો આ કવચ છે કવચના આપણે બહારના વિસ્તારમાં શું લઈએ કોઈ વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ અથવા તો કોઈ સપાટી લઈ લઈએ તો આ કવચનું શું થશે બહારનો વિસ્તાર થઈ જશે કમ્પ્લીટ કવચનો બહારનો વિસ્તાર આટલા સુધી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે હવે આપણે કેન્દ્ર શું લઈએ ઓ લઈએ હવે આ જે કેન્દ્ર રહ્યું એનાથી કવચનું અંતર છે આર આ જે કેન્દ્ર રહ્યું કેન્દ્રથી આર અંતરે આપણે એક પી બિંદુ લઈએ આર અંતરે રહેલા પી બિંદુ પાસે આ આર અંતર ત્યાં આગળ એક પી બિંદુ અને પી બિંદુ ઉપર આપણને શું મળશે કોઈ ક્ષેત્રફળ સદી ક્ષેત્રફળ આપણને મળશે એ અને અહીંયા જે સપાટી રહી જે કવચ રહ્યું એના ઉપર કયો વિદ્યુત ભાર પથરાયેલો છે તો કે બધી જગ્યાએ ધન વિદ્યુત ભાર પથરાયેલો હશે બરાબર અહીંયા બધી જગ્યાએ આપણે જોઈ જઈએ

એને બાર એક વિસ્તાર લીધો ગોળીય કવચ જે રહી એના ઉપર ધન વિદ્યુત ભાર પથરાયેલું છે કેન્દ્રથી કવચ સુધીનું અંતર આર છે કેન્દ્ર બીજા સ્મોલ આર અંતરે આપણે એક બિંદુ લીધું કે ક્ષેત્રફળ કેલું કે જે બહારની તરફ હશે અને જે ધન વિદ્યુત ભાર પથરાયેલું હતું તો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટી લંબ હોય તો સપાટીના લંબ હોય અને સપાટીની બહાર હોય તો સપાટીની બહાર અને એના લંબ તો અહીંયાથી આપણે જોઈશું કે એ અને ઈ બની કેવા થશે એકબીજાના સમાંતર થશે તો આપણે દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરવાની સ્ટાર્ટ કેદી કરવાની પેલા આકૃતિ દોરવાની એના પછી આપણે લખીને બતાવી દેવાનું કે આકૃતિમાં પાતળી ગોળીય કવચના બહારના વિસ્તારમાં આપણા ઓ બિંદુથી આ અંતરે આવેલા પી બિંદુ પાસે આપણને ઈ અને એ સમાંતર મળે છે શું લખ્યું આકૃતિમાં પાતળીય ગોળીય કવચના વિસ્તારમાં ઓ બિંદુથી સ્મોલ આર અંતરે આવેલા પી બિંદુ પાસે આ રહ્યા પી બિંદુ પાસે આપણને એ અને ઈ બંને એકબીજાને સમાંતર છે જો સમાંતર હોય તો થીટા 0 અને cos 0 બરાબર થઈ જશે આપણને મળી જશે 1 તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ cos થીટા cos ઝીરો મૂકી સુધા આપણને શું મળશે ઈ એ અને એ શું થશે આપણી પાસે વર્તુળી ગોળીય કવચ જેનું ક્ષેત્રફળ થશે ફોર પાય આર ગોળ થશે કે જેનું ક્ષેત્રફળ આવશે e અને નું સૂત્ર આપણી પાસે આવશે ફોર પાય આર સ્કવેર જેનું ક્ષેત્રફળ સમીકરણ નંબર 1 આપી દઈએ હવે નિયમનો મદદથી ઉપયોગ કરવાનો છે મતલબ ગૌસના નિયમનો ઉપયોગ કરીશું તો ફ્લક્ષ બરાબર q ε0 સમીકરણ નંબર બે બંને કોની કિંમત છે ફ્લક્સની કિંમત છે સમીકરણ 1 અને બે તો ડાયરેક્ટ આપણે બંનેને સરખાઈ દઈએ તો આપણને ઈ બાય અને બરાબર શું મળશે ઈ

તો કે રેખીએ ઘનતાની અંદર તો અહીંયા શું થશે ક્યુ બાય એ આપણે સીગમા બરાબર સૂત્ર શું તો આપણી પાસે ક્યુ બાય એ તો ક્યુ ની કિંમત આપણે સૂત્રની છે તો ક્યુ બરાબર એ ક્યુ બરાબર સિગમા એ તો અહીંયા ક્યુ ની જગ્યાએ આપણે મૂકી દઈએ સિગમા અહીંયા આપણે બાજુમાં લખીને જ છે વાહ તો કે શું થશે સિગમા એ બાજુમાં બ્રેકેટ રહીને આપણે આટલું લખી દેવાનું તો સિગ્મા એ ફોર પાર આપણે આને નીચે લઈ જઈએ અને એ આજે કેપિટલ એ રહ્યો એ કોનું ક્ષેત્ર પર થશે તો આજે આપણી પાસે પાતળી ગોળીએ કવચ રહ્યું એનું પાતળી ગોળિયા કવચ જે રહી એની ત્રિજ્યા કેટલી છે કેપિટલ R તો એનું ક્ષેત્રફળ કેવું થશે 4π કેપિટલ R સ્ક્વેર અને આ શું આપણી પાસે સ્મોલ R સ્ક્વેર તો 4π 4π કેન્સલ R સ્ક્વેર R સ્ક્વેર કેન્સલ થશે નહીં કારણ કે બંને અલગ અલગ છે બરાબર સો E બરાબર આપણને શું મળી જશે સૂત્ર મળી જશે σ R સ્ક્વેર બાય ε0 R સ્ક્વેર તો બહારના વિસ્તારમાં આજે E રહ્યો એ આર સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે મતલબ ઈ એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે કમ્પ્લીટ તો આપણે લખી શકાય કે ઈ ચલે છે વન r આર સ્ક્વેર કયા વિસ્તારમાં મળ્યું તો કે બહારના વિસ્તારમાં હવે આપણે જોઈએ પાતળી ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શું દોર્યું પહેલા નંબરની અંદર અહીંયા એક સપાટી લીધી આપણે એક સપાટી જોઈ શકીએ સપાટી ઉપર કઈ વિદ્યુત છે ધન વિદ્યુત ભરાશે આપણને ખબર છે અને અંદર આપણે જોઈ શકીએ કે અંદર શું લીધું છે આપણે એક પૃષ્ઠ લીધું છે મતલબ અંદરના વિસ્તારની અંદર આપણે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર તો શું લખ્યું કે આકૃતિમાં પાતળી ગોળીએ કવચ

આપણે એક નાનું પૃષ્ઠ દોર્યું અંદર એક નાનું પૃષ્ઠ દોર્યું કેન્દ્રથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે આપણને કોઈ ગૌસિયન સપાટી મળતી નથી ગૌસિયન સપાટી મળતી નથી આપણે ગૌસિયન સપાટી લીધી સોરી ગૌસિયન સપાટી લીધી તો આપણને કોઈ વિદ્યુત ભાર મળતો નથી અને ગૌસિયન સપાટી લેતા જો વિદ્યુત ભાર ના મળે તો આપણને ક્યુ બરાબર શું મળે તો કે ઝીરો કારણ કે ક્યુ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી તો ક્યુ બરાબર થશે ઝીરો આપણે ડાયરેક્ટ જ ફ્લક્સ નું સૂત્ર લઈએ તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ઓપોન એફ સરન ઝીરો ક્યુ ની જગ્યાએ ઝીરો મૂકીશું આપણે પહેલા પણ જોયું તો કે ડાયરેક્ટ જો બંધ પૃષ્ઠ ઘેરાલ વિદ્યુત શૂન્ય હોય તો ફ્લક્ષ કેવું થાય શૂન્ય થાય ગાઉસના નિયમના અગત્યના મુદ્દાની અંદર આપણે જોયું હતું ગાઉસના નિયમના અગત્યના મુદ્દામાં તો ફ્લક્ષ ફાઈ બરાબર ઈ એની અંદર ઝીરો મૂકીશું તો કવચના અંદરના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે મતલબ એનો મતલબ શું થયો તો અંદરના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી બરાબર એ સિવાય આપણે જોઈએ પાતળી ગોળીયા કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આની અંદર આપણે આકૃતિ દોરવાની જરૂર નથી કારણ એની સપાટી પર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે આપડે આરતી જ્યાં લઈ લઈએ આપણા સપાટી લઈએ પાતળી ગોળીય કવચ લઈએ એની ત્રિજ્યા આપણે આર લઈ લઈએ તો આર અંતરે આપણે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એનું કોઈ પણ આપણે અલગ સૂત્ર લેવાની જરૂર નથી ઈ બરાબર કે ક્યુ આર સ્ક્વેર જે આપણી પાસે સૂત્ર આવ્યું એટલું જેના ઉપર શું હશે વિદ્યુત ક્ષેત્ર હશે તો પાતળી ગોળીય કવચની સપાટી પર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે પાતળી ગોળીય કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ ઓપન આર સ્ક્વેર કે ની જગ્યાએ આપણે 1/4 પાઈ એપ્સાયલોન 0 લઈ શકાય અને ક્યુ ઓપન આર એમ ના એમ તો સપાટી ઉપર આપણને ઈ ચલે છે શું મળશે કેપિટલ આર સ્ક્વેર જેની ત્રિજ્યા આપણી પાસે કેપિટલ આર બરાબર શું જો આપણે ઈ વિરુદ્ધ આરનો આલેખ દોરવો હોય કોના માટે તો કે ત્રણે ત્રણ જે આપણે સપાટી લીધી એના માટે પહેલા નંબરની અંદર બાર ની સપાટી માટે પછી સપાટીની ઉપર અને અંદરની સપાટી માટે તો અંદરની સપાટી ઉપર આપણે જોઈ શકીએ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું નથી તો કેવું છે ઝીરો છે મતલબ આમ સીધું ચાલી જશે પછી સપાટી ઉપર સપાટી ઉપર કેટલું મળે જે એનું ઓરિજિનલ સૂત્ર રહ્યું કે q r² એના જેટલું મતલબ અહીંયાથી કેવું જશે આમ ઊંચું જશે સીધું ઉપર અને બહારના વિસ્તારમાં આપણને જે સૂત્ર મળ્યું એ બહારના વિસ્તારમાંથી જેટલું પણ ક્ષેત્રફળ મળ્યું એ આવી રીતના મળશે તો આપણે જે પાતળી ગોળીય કવચના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર હતું સપાટીની અંદર સપાટીની ઉપર અને સપાટીની બહાર ત્રણે માટે જો આપણે ગ્રાફ દોરીએ તો આપણને આવો ગ્રાફ દોરી એક બે અને ત્રણ કમ્પ્લીટ તો આપણી આખી થિયરી હતી કવચના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર સપાટીની બહારના વિસ્તારમાં સપાટીની ઉપર અને સપાટીની અંદરના વિસ્તારમાં જો એકદમ સિમ્પલ થિયરીથી થોડુંક ધ્યાન આપશો તો સરળતાથી ખબર પડી જશે બાકી સૂત્રો તો આપણને આવડવા જોઈએ એટલી સિમ્પલ થિયરી હતી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ કે વિદ્યુત ભાર પાતળી ગોળીય કવચના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણી શું થઈ ગઈ થઈ ગઈ સિમ્પલ થિયરી પેલા બારના વિસ્તારમાં પછી અંદરમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ઝીરો હોય તો આપણને ડાયરેક્ટલી ઝીરો મળી અંદરના વિસ્તારમાં એક આર અંતર એક ગૌસેન પૃષ્ઠ લીધું અને ગૌસેન પૃષ્ઠ ઉપર આપણને કોઈ વિદ્યુત ભાર નતો મળતો ફાય બરાબર ક્યુ બાય એપ્સેલોન ઝીરો જ્યાં ક્યુ વિદ્યુત ભાર ઝીરો ક્યુ બાય એફસેલો ઝીરો એટલે ઝીરો બાય એફ્સેલોન ઝીરો શું મળે ઝીરો મળે પછી ફ્લક્ષ ફાય બરાબર આપણે એ લીધું ફ્લક્ષ ની જગ્યાએ ઝીરો મૂકી દઈશું તો એના ઝીરોની નીચે લઈ જઈશું તો ઝીરો બાય એટલે આપણને શું મળી ઝીરો જે સપાટી હતી સપાટીના અંદરના વિસ્તારમાં ત્યાં આગળ આપણને કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં પછી બહારના વિસ્તારમાં આપણે લીધું અંદરના વિસ્તારમાં ઝીરો મળી ગયું અને સપાટીની ઉપર આપણે જે ઓરિજિનલ સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું ઈ બરાબર કેક્યુ કોન આર એટલું આપણને વિદ્યુત ક્ષેત્રમાં મળશે એ સિવાય આપણે શું જોઈ લીધું એનો ગ્રાફ પણ જોઈ લીધું તો આપણી થિયરી અહીંયા શું થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ સિમ્પલ થિયરીથી થોડું ધ્યાન આપશો તો સરળતાથી આવડી જશે આજના લેક્ચરમાં અહીંયા સુધી આશા રાખું છું કે તમને થિયરીની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્ક ફોર વોચિંગ ગાઈઝ